મિત્રો, કહેવાય છે ને કે માં જ્યારે થાકીને સૂઈ જાય છે ને ત્યારે સૂયા પછી પણ તેની જે ચિંતા હોય છે તે બાળકોમાં હોય છે, એટલે કે માં હંમેશા ચિંતાતુર હોય છે, ભલે તે જાગતા હોય કે સૂઈ ગયા હોય. નમસ્કાર મિત્રો, આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. મિત્રો, વાત છે એવા એક ઘરડા માની કે જીવનભર પોતે ખૂબ જ દુઃખ વેઠે છે, પગમાં ચંપલ પણ પહેરવાના તેમની પાસે પૈસા નથી હોતા, ખૂબ જ સંઘર્ષ કરે છે, ઘરે ઘરે છૂટું છવાયું કામ કરે છે અને એક પગમાં કહી શકાય કે કાંટા પણ લાગે, કાંકરા પણ લાગે, તમામ પ્રકારનું દુઃખ વેઠે છે અને પોતાના બાળકને થોડું ઘણું ભણાવે છે જેથી કરીને તે નોકરી મેળવી શકે. એ જે પરિવાર હતો તેમાં વૃદ્ધ માતા અને તેમનો 21 વર્ષનો નવ યુવાન દીકરો હતો. ઝૂંપડીમાં રહે, ગરીબીનું જીવન જીવે, માળ માળ બે સમયનું તેમને ભોજન મળતું. દીકરો જુવાન થયો અને દીકરાને સરસ એક નોકરી પણ લાગી ગઈ, પરંતુ તે વધુ પડતું ભણ્યો નહોતો તેટલા માટે તેને સામાન્ય નોકરી મળે છે અને અંદાજિત 8,000 રૂપિયામાં તે નોકરી કરે છે. ત્યારે કોઈક વખત નોકરી હતી, પાછા પડતી વખતે કહી શકાય કે ચોમાસાની સિઝન હોય, હળવો મધ્યમ વરસાદ પડતો હોય છે અને જે એ વ્યક્તિ હોય છે કે જે નોકરી હતી છૂટીને રસ્તા ઉપર જતી હોય છે, ત્યારે એક ચંપલની દુકાનવાળા ભાઈ હોય છે, સાંજે અંદાજિત 8 વાગ્યાનો સમય હોય છે ત્યારે પોતાની દુકાન પણ બંધ કરતા હોય છે, ત્યારે તે નવ યુવાન દોડતો દોડતો હાંફતો હાંફતો અને થાકેલો થાકેલો તે જે ચંપલની દુકાનના માલિક હોય છે ત્યાં સુધી આવી જાય છે અને કહે છે કે અંકલ 2 મિનિટ થોભી જાઓ ને. ત્યારે પેલા માલિક કહે છે કે બોલ બેટા શું કામ છે તારે. ત્યારે કહે છે કે મારી માં માટે મારે ચંપલ જોઈએ છે. ત્યારે એના ઉપર એક ભાવ હતો, ઇમોશનલ થઈ ગયેલો હતો, માની પ્રત્યે લાગણી હતી અને માલિકે આ જે સીન જોયું અને સીન જોતા જ કહે છે કે બેટા બોલ કયા નંબરના ચંપલ આપું તને, તારી માને તું અહીંયા આગળ લાવ્યો છું, તેમનું માપ કશું લાવ્યો છું. દીકરો કહે છે કે માં તો આવી શકે તેમ નથી કારણ કે ઘરડા છે, પરંતુ હા તેમનું એક આશરે માપ લઈને આવ્યો છું. પોતાના ખિસ્સામાં એક પર્સ હોય છે જેની અંદર માનો ફોટો હોય છે અને બીજી તરફ ઘડી વાળેલો કાગળ હોય છે, કાગળની અંદર આશરે તેને લીટા કરીને એક ચંપલનું માપ દોરેલું હોય છે અને કહે છે કે સાહેબ તમે આ જે માપ છે તેના આધારે આશરે મને ચંપલ આપી દો. જે માલિક હોય છે કે બેટા બોલ કેટલા સુધીના ચંપલ આપો, ત્યારે કહે છે કે મારી માતા માટે સારામાં સારા ચંપલ આપી દો અને તેમ કરીને તે રડવા લાગે છે અને કહે છે કે બેટા તું આ રીતે માપ લાવ્યો છું, પરંતુ આની અંદર થોડો ફેરફાર પણ હોઈ શકે છે, આ રીતે માપ યોગ્ય ન હોય તો માતાને લાવ્યો હોત તો કમ્પ્લીટ ફિટિંગવાળા ચંપલ આપી દો. પછી તે પોકે પોકે રડી જાય છે. માલિક કહે છે કે તું રડે છે કેમ. ત્યારે કહે છે કે સાહેબ મારી માતાનું માપ તો મેં આશરે લીધું છે, પરંતુ મારી માતાએ જિંદગીમાં કોઈ દિવસ ચંપલ જ નથી પહેર્યા, તો હું તેનું પરફેક્ટ માપ કેવી રીતે લાવી શકું. તેણે કોઈ દિવસ પોતાના પગમાં ચંપલ નથી જોયા, કાંકરા વાગ્યા, કાંટા વાગ્યા, દુઃખ વેઠ્યો અને મને ભણાવ્યો ગણાવ્યો અને પોતે આજની તારીખમાં પણ ચંપલ પહેરતા નથી અને મને થયું કે મારી જીવનની આ પહેલી જે સેલેરી આવી છે એ સેલેરીમાંથી મારી માતાને સારામાં સારા ચંપલ લઈ આપું જેથી તેમને કાંકરા અને કાંટા ન વાગે. ત્યારે જે માલિક હોય છે સારામાં સારા ચંપલ આપે છે અને કહે છે કે લે બેટા આ ચંપલ સારામાં સારી ક્વોલિટીના છે, પરંતુ 800 રૂપિયાના ચંપલ છે, ચાલશે. દીકરો થોડોક ખચકાય તો છે, પરંતુ કહે છે કે માં માટે તો બધું મારે સારું જ છે, માં માટે બેસ્ટ ક્વોલિટીની વસ્તુ મારે જોઈએ છે. ત્યારે માલિક કહે છે કે બેટા એક વાત તો જણાવ, તને નોકરી કદાચ મળી છે, તું કહે તો તારી સેલેરી મને જણાવી શકે. ત્યારે દીકરો કહે છે કે એટલી બધી મોટી સેલેરી નથી, ફક્ત મારી 8,000 રૂપિયા સેલેરી છે, તેમાંથી 5,000 તો ખર્ચો થઈ જાય છે અને 3,000 માતાને આપું છું જેથી પરચુરણ ખર્ચ મારા થઈ શકે. ત્યારે જે દુકાનનો માલિક હોય છે તે પણ ઇમોશનલ થઈ જાય છે અને બેટા કહે છે કે આ ચંપલ તું લઈ જા, માને પહેરાવજે. એમ કરીને તે ચંપલ લઈને આગળ વધે છે અને જે દુકાનમાં માલિક હોય છે તે ફરીથી કહે બેટા 1 મિનિટ થોભી જા ને, 2 મિનિટ થોભી જા. ફરીથી એક સેમ ચંપલનું બીજું બોક્સ તે તૈયાર કરે છે, દીકરાને આપે છે અને માને કહે છે કે માને કહેજે કે તારો એક દીકરો નહીં પરંતુ 2 દીકરા છે, જ્યારે પેલા ચંપલ તૂટી જાય ને ત્યારે આ બીજા ચંપલ પહેરજો અને ફરીથી જ્યારે ચંપલ તૂટી જાય ને તો માતાને કહેજો કે અહીંયાથી ચંપલ મેળવી લે અથવા તો તમે આવીને ચંપલ લઈ જજો, હું તેનો કોઈ ચાર્જ લઈશ નહીં, કારણ કે આજથી એ કહી શકાય કે માતાને તેનો બીજો દીકરો મળ્યો છે તેવું કહી દેજો. એમ કરીને તે એક ઇમોશનલ થઈ જાય છે તે નવયુવાન અને બંને ચંપલ લઈને ત્યાંથી નીકળે છે અને જે દુકાનનો માલિક હોય છે તેનો આભાર વ્યક્ત કરે છે. તે થોડો આગળ જાય છે અને દુકાન માલિક ફરીથી તેને બૂમ પાડે છે કે હે નવયુવાન થોભી જા, તારી પાસે જે તારી માતાનું જે કાગળ હતું ને માપવાળું એ કાગળ તું મને આપી દે.
તો નવયુવાનને થાય છે કે આ કાગળિયામાં શું છે, હા લો રાખો તમે, એમ કરીને કાગળ આપીને ત્યાંથી ચાલ્યો જાય છે. ત્યારે જે દુકાનનો માલિક હોય છે તેની બાજુમાં એક નોકર હોય છે અને કહે છે કે સાહેબ તમે આ કાગળિયાનું શું કરશો, આ ચંપલના માપનું શું કરશો તમે. ત્યારે જે દુકાનનો માલિક છે કે એની ઘડી વાળીને હું જે મંદિરમાં પૂજા કરું છું ને ત્યાં બાજુમાં રાખી દઈશ. ત્યારે તે નોકર કહે છે કે આવું તે હોય. ત્યારે જે માલિક હોય છે કહે છે કે જે માતાએ પોતાના દીકરાના આટલા સારા સંસ્કારો આપ્યા હોય તે હંમેશા કહી શકાય કે એક લક્ષ્મી જેવું રૂપ હોઈ શકે છે અને લક્ષ્મીના ચરણોની પૂજા કરવીને એ એક એકંદરે સારું હોય છે અને આપણે પણ જીવનનો ઉત્તરોત્તર પ્રગતિ કરીશું અને માતાના જે ચરણોનો જે છે જે માપ છે તેને ચરણ માનીને ચરણ સ્પર્શ કરી અને આપણા ધંધામાં પણ પ્રગતિ થશે. તારે જોવું હોય તો જોજે. અને સરસ બે ચાર મહિનામાં જે વ્યક્તિનો ધંધો પણ સારો જાય છે અને માતાને પણ તેમના ચંપલ મળી જાય છે, દીકરો પણ ખુશ થઈ જાય છે, માતા પણ ખુશ થઈ જાય છે. એટલે મિત્રો, વાત નાની છે પરંતુ યાદ રાખજો કે માતા જીવનમાં ખરેખર ખૂબ જ દુઃખ વેઠે છે. થાકી પાકીને સૂઈ જાય ને તો એમ નહીં સમજવું કે સૂઈ ગયા છે, સૂઈ જાય ત્યારે પણ ચિંતા તૂટતો હોય છે અને ફક્ત અને ફક્ત પોતાના સંતાનો માટેની. તો ચાલો મિત્રો, ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.